नमस्कार विद्यार्थी मित्रों, GNDS विद्या विहार पामोल ऑनलाइन टीचिंग में तमारु स्वागत है। आज आपने धोरण 7 विषय गणित एमा आपने सौथी पहला 2, 3 अने 4 अंकना एक अंक साथेना गुणाकारना दाखला गणीशुं। बराबर, आपने सरवाड़ा बाद बाकी सीखी गया छे, ए आवड़े छे आपने, आगळना धोरणमां सीखी गया छे। आपने खाली गुणाकारनुं एकवार पुनरावर्तन करीशुं। पहेलो दाखलो छे 39 × 2, बराबर 2 अंकनो एक अंक साथे गुणाकार छे। 39 × 2 आपणे सौथी पहेला एकमनो अंक, एकमनो अंक साथे गुणवानो एटले 9 घड़ियो 2 सुधी बोलवानो। 9 × 1 = 9, 9 × 2 = 18, એટલે 18 × 8 અને વધી કેટલી પડે 1, બરાબર એ વધી આગળના અંક ઉપર જાય। ફરી 3 અને 2 ગુણાકાર કરવાનો એટલે 3 ઘડ્યો 2 સુધી, 3 × 1 = 3, 3 × 2 = 6, અને 6 આ 1 વધી છે એ ઉમેરવાની, એટલે 6 × 1 કેટલા થાય 7, એટલે આપણો જવાબ આવશે 78। એ રીતે બીજો દાખલો 48 × 4, 8 ઘડ્યો 4 સુધી, 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 32 × 2 અને વધી પડે 3, બરાબર જે એકમનો અંક હોય એ નીચે લખવાનો, દશકનો અંક આપણે વધીમાં જાય। 4 ઘડ્યો 4 સુધી, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 16 × 3 ઉમેરવાના છે વધી, 16 × 17 = 18 અને 19, એટલે આપણને જવાબ મળશે 192। એ રીતે ત્રીજો દાખલો છે 36 × 8, 6 ઘડ્યો 8 સુધી બોલવાનો, 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 36, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48, તો 48 × 8 વધી 4। હવે 3 ઘડ્યો 8 સુધી, અથવા શું કહેવાય કે 8 ઘડ્યો 3 સુધી તમે બોલો તો પણ ચાલે, બરાબર ગુણાકાર હોય તો આપણે ક્રમનો નિયમ લગાવી શકીએ। હવે 3 × 8 = 24, 24 માં 4 ઉમેરો એટલે કેટલા મળે 28, 24 ને 4 = 28, એ આખા મૂકી દેવાના એટલે કેટલો જવાબ મળ્યો આપણને 288, બરાબર। ચોથો અને પાંચમો દાખલો તમારે હોમવર્ક કરવાનો છે, બરાબર આ 2 દાખલા હોમવર્ક કરવાના રહેશે। છઠ્ઠો દાખલો જોઈએ 159 × 3, એટલે 3 અંકનો એક અંક સાથે ગુણાકાર, ચલો એમાં પણ ઉપરના જેવું સેમ, 9 ઘડ્યો 3 સુધી, 9 × 3 = 9 કેટલા થાય 27, તો 27 × 7 વધી પડે 2, વધી આગળના અંક ઉપર જાય। 5 ઘડ્યો 3 સુધી, એટલે 5 × 3 = 15, 15 × 2 = 17, 17 × 7 વધી 1, પછી 1 × 3 = 3, ને 3 × 1 = 4, એટલે કેટલો જવાબ મળે આપણને 477। એ રીતે 7મો દાખલો 578 × 5 છે, તો 8 × 5 = 40, 4, પછી 7 × 5 = 35, 35 માં 4 વધી ઉમેરો એટલે 35 × 36 = 37 × 38 = 39, એટલે 39 × 9 અને વધી કેટલી પડે 3, પછી 5 × 5 = 25, 25 × 3 = 28, એ આખા મૂકી દેવાના, આગળ કોઈ સંખ્યા છે નહીં અને જેટલા ટોટલ આવે એટલું મૂકી દેવાનું, કેટલો જવાબ મળ્યો આપણને 2890। પછી 8મો દાખલો છે તો 7 × 4 = 28, 28 × 8 વધી 2, એક જ રીત બરાબર 8 × 4 = 32, 32 માં 2 વધી ઉમેરો, 32 ને 2 = 34, 34 ના 4 વધી 3, 9 × 4 = 36, 36 માં 3 ઉમેરવાની છે વધી, 37 × 37 = 39, 3948। ચલો એમાં પણ બાકીના 2 દાખલા તમારે હોમવર્ક કરવાના છે, 9મો અને 10મો દાખલો તમારે હોમવર્ક કરવાનો છે। 11મો જોઈએ 4782 × 6, એટલે 4 અંકનો એક અંક સાથે ગુણાકાર, તો 2 × 6 = 12, 12 ના 2 વધી પડે 1, બરાબર ફરી 8 × 6 = 48, 48 માં 1 વધી ઉમેરો એટલે 48 ને 1 = 49, 49 એટલે 2 અંકની સંખ્યા, તો એકમનો અંક અહીં નીચે અને 4 દશકનો અંક છે એટલે વધીમાં, બરાબર 8 × 6 = 48 ને 1 = 49, વધી 4, ફરી 7 ઘડ્યો 6 સુધી, એટલે કે 7 × 6 = 42, 42 ને 4 = 46, 46 ના 6 વધી 4,
ફરી 4નો ગળ્યો 6 સુધી 4 6 24 24 ને 4 28 એટલે આપણને કેટલો જવાબ મળ્યો 28692 પછી 4 અંક છે અને નીચે 1 અંક બરાબર તો 8798 ગુણ્યા 3 8 તરી 2404 વધી 2 9 તરી 27 ને 2 એટલે કે 29 ના 9 વધી ફરી પડે 2 ફરીથી 7 તરી 21 ને 2 23 23 ના 3 વધી પડી 2 8 તરી 24 24 ને 2 25 26 એટલે 26 કેટલો જવાબ મળ્યો આપણને 26394 13મો દાખલો છે 5976 ગુણ્યા 2 એટલે 6 દૂ 12 12 2 વધી 1 7 દૂ 14 ને 1 15 ના 5 વધી 1 બરાબર સીધા ગળિયા આવડતા એટલે આપણે ગુણાકાર કરવાનો છે પછી 9 ગુણ્યા 2 એટલે કે 9 દૂ 18 18 ને 1 19 19 ના 9 વધી 1 5 દૂ 10 10 ને 1 11 11952 આપણને જવાબ મળે બરાબર આ 14મો અને 15મો તમારે હોમવર્ક કરવાનો છે બરાબર આવતીકાલે આપણે બે અંકના બે અંક સાથે ગુણાકાર જોઈશું